नमस्कार समाचारोनी साथे हूँ छु हिना। तो राज्य में आज थी 15-18 वयना किशोरोना रसीकरण प्रारंभ थई गयो छे। मुख्यप्रधान भूपेन्द्र पटेले गांधीनगरना कोबामांथी बाळकोना रसीकरण महाअभियाननो शुभारंभ करावी दीधो। गांधीनगर नजीक कोबानी जीडी कोबावाला हाईस्कूलथी रसीकरणनो आरंभ करावियो। मुख्यप्रधाने स्कूलमां पहोंची 15-18 वर्षना बाळकोने कोरोना सामे सुरक्षा कवच रूपी वेक्सिनेशन ड्राइवनी राज्यमां शरूआत थवानी कामगीरीनुं निरीक्षण कर्युं। महत्वनुं छे के गांधीनगर महानगरपालिका विस्तारमां समाविष्ट 93 जेटली शाळाओमां अंदाजे 20,000 बाळकोने आ रसीकरणमां आवरी लेवामां आवशे, जेना माटे आरोग्यकर्मीओनी 50 टीम कार्यरत रहेवानी छे। अभियानमां प्रथम दिवसे ज गांधीनगर महानगरपालिका विस्तारनी 13 शाळाओना 5,000 बाळकोने वेक्सिननो डोज आपवानुं महानगरपालिका अने आरोग्य विभागनुं आयोजन छे। આજથી 15-18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે, ત્યારે ગુજરાતમાં પણ આ કેમ્પેન શરૂ થઈ ચૂક્યું છે। મુખ્યપ્રધાને કેમ્પેનની શરૂઆત કરાઈ છે। સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેજી ઉપસ્થિત છે। સર, રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં બાળકોના વેક્સિનેશન માટેની શું વ્યવસ્થા ઊભી કરાઈ છે? આપણે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી 15-18 વર્ષના બાળકો માટેનું વેક્સિનેશનનો શુભારંભ કરાવેલું છે। આપણો પ્રયાસ છે કે 3 તારીખથી 7 જનવરી સુધીમાં રાજ્યની 100% શાળાઓમાં જ્યાં 15-18 વર્ષના બાળકો છે ત્યાં આપણે અમારી ટીમો જઈને વેક્સિનેશન કરશે, અને 8મી અને 9મી જે બાકી રહી ગયા બાળકો હશે એમની માટે આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન હોય અથવા તો કોઈ પણ કારણસર શાળાઓમાં ના આવી શકતા હોય એવા બાળકો માટે ઇવનિંગ સેશન પણ 8મી અને 9મી તારીખે કરવામાં આવશે। આ રીતે અમે 5 દિવસમાં અને ઉપરાંત 2 દિવસ 7 દિવસમાં મોટા ભાગના બાળકોને કવર કરી શકીએ આ રીતનું આયોજન છે। સરકારે દાવો કર્યો છે કે 9 તારીખ સુધીમાં લગભગ પહેલો ડોઝ છે એ તમામ બાળકોને મળી જશે, તો વેક્સિનેશન સેન્ટર પર જશે, વોક ઇન હશે, એનરોલમેન્ટ થશે, વિદ્યાર્થીઓ પોતાની સાથે શું રાખવું પડશે, કેવી રીતે અને રોજના કેટલા વિદ્યાર્થીઓને વેક્સિનેટ કરવામાં આવશે? અમારી ટીમો તમામ શાળાઓમાં જશે, આપણી પાસે કોવેક્સિન જે બાળકોને આપવાની છે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, એટલે આ કંઈ પ્રશ્ન નથી। અમારી ટીમની કેપેસિટી પણ પુષ્કળ છે। આપને યાદ હશે 17મી સપ્ટેમ્બરના રોજ માનનીય વડાપ્રધાનના જન્મદિવસે 23 લાખથી વધારે ડોઝેજ એક દિવસમાં લગાડવામાં આવી હતી રાજ્યમાં, એટલે આપણી ટીમની કેપેસિટી છે, લગાડી શકે છે। અમે તમામ વાલીઓને વિનંતી કરીએ છીએ કે બાળકોને આ સુરક્ષા કવચ આપવા માટે કોઈને કોઈ એમના નજીકના કેન્દ્રમાં અથવા તો એમની શાળામાં જેને વેક્સિનેશન અપાવી દે તો એમને સુરક્ષિત રહે બાળકો। અને જ્યારે આપણે કેસીસમાં વધારો જોઈ રહ્યા છીએ ત્યારે ઘણી વખત એવું પણ બને છે કે બાળકોને સંક્રમણ થાય તો એમને કંઈ બહુ સિવિયરિટી ના હોય પણ આ લોકો બીજાને ઇન્ફેક્ટ કરી શકે છે, એટલે અમારો પ્રયાસ છે કે તમામ બાળકોને 15-18 વાળા છે વેક્સિનેશન કરી। હરઘર દસ્તક પણ ચાલી રહ્યું છે, તો હરઘર દસ્તકમાં પણ આ બાળકોને સમાવેશ કરવામાં આવશે, ડોર ટુ ડોર થશે, વોક ઇન થશે, કયા ફોર્મેટ 7 તારીખે 9 તારીખ સુધી જોવા મળશે? એટલે અત્યારે હરઘર દસ્તકમાં અમે જે પણ બાકી રહી ગયા હોય એમના માટે અમારી ટીમો જતી હતી, હવે બાળકોને પણ આ લોકો કદાચ બાકી રહી ગયા હોય તેમની માટે આગ્રહ કરશે કે એમનું પણ વેક્સિનેશન થઈ જાય। ભારત સરકારે આ પણ એક સૂચના આપી છે કે બીજા કોઈ આઈડેન્ટિટી પ્રૂફ ના હોય તો શાળા દ્વારા જે પણ બાળકોને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં હોય આ પણ માન્ય ગણવામાં આવશે, આ માટે કોવિનમાં એનેબલ પણ કરવામાં આવે છે। ધન્યવાદ તમારી સાથે વાત કરવા માટે, તો હતા રાજ્ય સરકારના કમિશનર જયપ્રકાશ શિવહરે। સરકાર એકદમ સજ્જ છે, સરકાર વેક્સિનેશન માટે સક્ષમ છે, 35 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તેમને વેક્સિનેટ કરવાની આજથી સમગ્ર જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે તેવું તેમનું સ્પષ્ટપણે જણાવવાનું છે। કેમેરામેન મારી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો ગુજરાતમાં 2003-2006 દરમિયાન જન્મેલા અંદાજે 35 લાખ જેટલા બાળકો છે કે જે વેક્સિનને મળવાપાત્ર છે, અને આ તમામ બાળકોનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે। જણાવી દઈએ કે 7 જાન્યુઆરી સુધી આ અભિયાન શરૂ કરવામાં આવશે કે જેમાં વધારેમાં વધારે બાળકોને રસી આપી શકાય।